नमस्कार मित्रों, अमारी यूट्यूब चैनल में तमारू हार्दिक स्वागत छे। मित्रों, अत्यारे पालमपुर विद्या मंदिर ट्रस्ट संचालित में टीचर अरे एक जाहरात पड़ेली छे, तो एनी अंदर तमारे एप्लाय केवी रीतना करवू। तो मित्रों, सौ प्रथम तमे अमारी चैनल पर नवा हो तो अमारी चैनल ने सब्सक्राइब कर लेजो और रोज गवर्नमेंट जॉब ने रिलेटेड लगता वीडियो जोवा माटे अमारी चैनल सब्सक्राइब करो। तो मित्रों, तमे अहींया वेबसाइट ओपन करशो गुजरात रोजगार .in, एनी अंदर तमने जोवा मळे छे कि विद्या मंदिर ट्रस्ट भर्ती 2022 एप्लाय ऑनलाइन फॉर वेरियस पोस्ट, एट्ले कि पालनपुरनी अंदर विद्या मंदिर करीने एक ट्रस्ट छे, एनी अंदर शिक्षकनी जाहेरात पड़ेली छे। तो एनी अंदर अलग अलग पोस्ट पर जाहेरातो पड़ेली छे, ए पण टीचरनी जाहेरात छे। हवे एनी अंदर तमारे एज्युकेशन क्वालिफिकेशन शू मांगेलू छे तो ए तमारे पोस्ट वाइज जोवानुं रहेशे। અને સિલેક્શન પ્રોસેસ કઈ રીતના રહેશે, તો જે કેન્ડિડેટ સિલેક્ટ થશે એનું ઇન્ટરવ્યૂ ગોઠવાશે। હવે એપ્લાય કઈ રીતના કરવું, તો એ તમારે ઓફિશિયલી વેબસાઇટ ઉપર જવું પડશે। આના માટે કોઈ એપ્લિકેશન ફી છે નહીં, પણ આ માટેની છેલ્લી તારીખ 31/5/2022 છે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકશો કે અલગ અલગ પોસ્ટ ઉપર અલગ અલગ જગ્યાઓ છે, એટલે કે જેવી કે શિક્ષકની અંદર ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, સમાજ વિજ્ઞાન, ગણિત એવી અલગ અલગ જગ્યાઓ માટે પોસ્ટ છે। તો એની અંદર લાયકાત તમારે PTC અથવા BA અથવા BEd કરેલું હોવું જોઈએ। હવે ગણિત વિજ્ઞાન ધોરણ 3-10ની અંદર તમે BSc અથવા BEd કરેલું હોવું જોઈએ। કોમ્પ્યુટર ધોરણ 3-12ની અંદર BSc અથવા BC અથવા BE કોમ્પ્યુટર કરેલું હોવું જોઈએ। હવે તમારા અહીંયા ટીચરની અંદર ચિત્ર શિક્ષક, સંગીત શિક્ષક, યોગ્ય શિક્ષક, વ્યાયામ શિક્ષક, કોઓર્ડિનર, ક્લાર્ક એથી અલગ અલગ જગ્યાઓ પર ભરતી પડેલી છે, એની લાયકાત અલગ અલગ છે। હવે તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવું, તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ઓનલાઈન ફોર્મ ભરવા માટેની લિંક આપેલી છે, અને અહીંયા પણ તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો આ રીતના એક ફોર્મ ખુલશે, જેની અંદર તમારે પર્સનલ માહિતી લખવાની રહેશે, જે રેડ અક્ષરથી જે રેડ ડોટ કરેલા છે તમારે કમ્પલસરી ભરવાનું રહેશે। તો અહીંયા તમે કયા મીડિયમમાં તમે એપ્લાય કરવા માગો છો, જો ગુજરાતી, ઇંગ્લિશ જે મીડિયમમાં તમે એપ્લાય કરવા માગતા હોય તો એ મીડિયમ તમારે સિલેક્ટ કરવાનું રહેશે, અને કયા સબ્જેક્ટની અંદર તમે એપ્લાય કરવા માગો છો। ત્યારબાદ તમારું નામ લખવાનું રહેશે અને બર્થ ડેટ લખવાની રહેશે, તમારી પછી જેન્ડર લખવાનું રહેશે, પરમિનન્ટ એડ્રેસ લખવાનું રહેશે। હવે તમારે મોબાઈલ નંબર સાચો લખવાનો રહેશે, કે જે તમારો મોબાઈલ નંબર ચાલુ હોય એ તમારે લખવાનો રહેશે। હવે તમારે ઈમેલ આઈડી લખવાની રહેશે, ત્યારબાદ તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન લખવાનું રહેશે, SSCના ટકા લખવાના રહેશે, HSCના લખવાના રહેશે, ગ્રેજ્યુએશનના પણ લખવાના રહેશે, અને પોસ્ટ ગ્રેજ્યુએશન જો તમે કરેલું હોય તો એ પણ તમારે દર્શાવવાનું રહેશે। હવે તમે કોઈપણ જગ્યાએ જોબ કરતા હોય, એક્સપિરિયન્સ હોય તો તમારે અહીંયા એક્સપિરિયન્સ દર્શાવવાનો રહેશે। ત્યારબાદ તમારે તમારો પોતાનો રિઝ્યુમ PDFમાં કન્વર્ટ કરીને અહીંયા ચૂઝ કરવાનું રહેશે, અને ત્યારબાદ તમારી સબમિટ એપ્લિકેશન આવવાની રહેશે। તો મિત્રો, જે મિત્રોએ આ લાયકાત ધરાવતા હોય તો એવા મિત્રોની આ વિડીયો આગળ શેર કરો, અને રોજ ગવર્મેન્ટ જોબને રિલેટેડ લગતા વિડીયો અને મટીરિયલ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો।